ખેડાના કપડવંશ તાલુકાના લાલમાંડવા ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા ગ્રામજનોને અસર થઈ. લાલમાંડવા ગામની પોલ્ટ્રી ફાર્મમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા ગામના 15થી પણ વધુ રહીશોને તેમની અસર થઈ. 3 મહિલાઓને સારવાર માટે 108 મારફતે કપડવંશની ખાનગી હોસ્પિટલ ખસેડાઈ. ગ્રામજનોને આંખમાં બળતરા, ગળામાં બળતરા અને ચક્કર આપવા જેવી તકલીફ થઈ. પોલ્ટ્રી ફાર્મમાં સાફ સફાઈ દરમિયાન દવાનો છંટકાવ કરાયો હતો. રહેણાંક વિસ્તારની પાસે જ હોવાથી દવાના કારણે તેની અસર થઈ. હાલ દાખલ કરવામાં આવેલ 3 મહિલાની સ્થિતિ સુધારા પર છે. 9:15 વાગે 108 મારફતે મારા ત્યાં 3 દર્દીઓ લાલમાંડવાથી લાવવામાં આવ્યા હતા. 3 મહિલાઓ અંદાજ ઉંમર 50-60 વચ્ચે. એમની એક ફરિયાદ એ હતી જ્યારે આવ્યા ત્યારે કે ગામમાં, અને એમને ડોક્યુમેન્ટ પણ બતાવ્યું, એક દવા ફોર્માલ્ડિહાઇડ જેનું નામ છે, જેને જંતુનાશક તરીકે, એરોઝોલ તરીકે પણ વાપરવામાં આવે છે ઘણી જગ્યાએ. એ દવા કોઈ પોલ્ટ્રી ફાર્મમાં ગામમાં વપરાશ થયેલ અને ત્યાંથી ઇન્હેલેશન એટલે કે શ્વાસના માધ્યમથી હવાના મારફતે તેનો ફેલાવો થયો અને એ શ્વાસ મારફતે એ દવાની અસર આ 3 બહેનોને જણાયેલ છે. અને એમને હાલ જે તકલીફ હતી મારા ત્યાં, એ શ્વાસ લેવામાં તકલીફ પડવી, છાતી ભારે લાગવી, માથું દુખવું, અને એક્ઝામિન કરતા જણાયું કે દરેક બહેનોનો ઓક્સિજન તો નોર્મલ હતો પણ બીપીમાં થોડો વધારો થયેલ જણાય છે. હાલ 3 દર્દીઓ એકદમ સ્ટેબલ છે. રૂટીન રિપોર્ટ અને એસેસ કરતા જણાયેલ છે કે સામાન્ય, કંઈ વધારે સ્પેસિફિક કંઈ જણાતું નથી રિપોર્ટમાં. પણ અમારા બાજુમાં પોલ્ટીફોર્મ આવેલ છે, ગોસિયા પોલ્ટીફોર્મ નામ છે એમનું પોલ્ટીફોર્મનું, અને ત્યાં આજ સાંજે 6 વાગે એમને કંઈક ઝેરી દવાવાળું કંઈક સ્પ્રે માર્યો હશે એમના પોલ્ટીફોર્મમાં, જેથી અમારે આંખોમાં બળતરા બળવા માટે, અને પછી અચિંતાનંદ, મારા મમ્મી, મારા 2 કાકી, મારા મોટા બાપા અને બધા લથરીને પડી ગયા, અને એ લોકોના હાઈ બીપી થઈ ગયા, જેથી અમે 108 બોલાવી અને તાત્કાલિક ઇમરજન્સીમાં અમે ધનુષ હોસ્પિટલ કપડવંશમાં આવ્યા છે. લગભગ 1/2 ગામ સુધી તો બધાના આંખોમાં બળતરા બળ્યા જ છે, અને બીજા જે છે એ કઈ પ્રાથમિક સારવાર લીધી હશે એમને. એમના ઘરે બધાને બહુ તકલીફ થઈ છે ગામમાં. એમને સમજાયા છે વારા ઘડીએ તો કે મને 2 બેચ લઈ લેવા દો, પછી હું બંધ કરી દઈશ. પછી ફરી ફોન કરીએ તો હવે એમ કે છે હું તમારે જે તોડવું હોય તોડી લો, હું મારી બંધ કરવાનું નથી, ને સોમવારે હું ફરી 2 બેચ લાવવાનો છું. આવું અમારા મોટા દાદાને બોલે છે. તેને જેવી દવા મારી તો અમે એટલા બધા કન્ફ્યુઝ થઈ ગયા, તો અમે જમવાનું બનાવતે બનાવતે બેહોશ થઈ ગયા, ગભરામણ થઈ ગઈ, ગળામાં બળતા બળી ગઈ, આંખો બળી ગઈ, અને બીપી હાઈ થઈ ગયું મારું. તો 108માં અમે ધનુષમાં પછી નમન લાવવામાં આવ્યા, મારી જેઠાનીને, મારી દેરાનીને ને હું, અમે 3 જણા આવ્યા. તો હદપાર થઈ ગઈ છે, એ બહુ જ અમને ત્રાસ આપે છે, અને બહુ જ માખોનો ત્રાસ આખો દિવસ રહે છે. અમે ઘર જેવું ઘર નથી રહ્યું અમારું, માખોની બહુ જ તકલીફ છે, અને ગમે તેમ મરઘા નાખવા, ગંદકી બહુ કરવી, બાસ બહુ ખરાબ આવે છે, અમારાથી રહેવાતું જ નથી.